સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. પાદરામાં સ્વચ્છતા રથનું આગમન. પાલિકા પ્રમુખે સ્વચ્છતા રથને ફ્લેગ આપી નગરમાં પ્રસ્થાન કરાવ્યું. રથનગરના વિવિધ વિસ્તારોમાં ફરી સ્વચ્છતા અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ચાલુ વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ છે, જે 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2020 દરમિયાન સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે, જે સ્વચ્છતાના જુદા જુદા માપદંડને આધારે કરવામાં આવશે. તેમજ નાગરિકોને સર્વેક્ષણની કામગીરીથી અવગત થાય, તેના પ્રતિભાવોમાં હકારાત્મકતા આવે તે માટે આ સ્વચ્છતા રથનું આયોજન ગુજરાત સરકાર દ્વારા 6 જૂનમાં કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ પાદરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા રથ ફેરવવામાં આવ્યો હતો, તેમજ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. આજે આવેલ સ્વચ્છતા રથનું પાદરાના નવા એસટી ડેપો પાસે આગમન થયું હતું, જે રથનું પાદરા નગરપાલિકાના પ્રમુખ નિરાલીબેન પટેલે ફ્લેગ આપી નગરમાં પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે પાલિકાના સદસ્યો અને પાલિકાના અધિકારીઓ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને સ્વચ્છતા જાળવવા માટેની અપીલ નગરપાલિકા પ્રમુખે કરી હતી. સર્વેક્ષણ 2020 અંતર્ગત ગુજરાત રાજ્ય તરફથી સ્વચ્છતા રથનું આયોજન કરવામાં આવેલ છે, તેમાં નગરપાલિકાના સદસ્યો અને ભાજપના સંગઠનના હોદ્દેદારો મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે. સ્વચ્છતા રથ નવા બસ એસટી ડેપો પાસેથી નીકળી ભદ્રઈ થઈ અને જૈન સ્કૂલ થઈને નગરપાલિકા પરત ફરશે. સ્વચ્છતા રથનો ઉદ્દેશ છે કે સ્વચ્છ બનાવીએ તો ચલો આપણે સૌ પાદરાને સ્વચ્છ બનાવીએ અને કચરો કચરા પેટીમાં જ રાખીએ અને બને ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પરત બનાવીએ. વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીનું સૂત્ર છે, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એ સપનાને આપણે સાકાર કરીએ. જય હિન્દ, વંદે માતરમ. સ્વચ્છતા રથ નગરના અનેક વિસ્તારોમાં ફરીને સ્વચ્છતા અંગેની જાગૃતિ તેમજ નાગરિકોના પ્રતિભાવો મેળવશે. સરકાર દ્વારા સ્વચ્છતા રથનું આયોજન કરવામાં આવેલ છે, તે અનુસંધાને આજ પાદરા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા રથ આવેલો છે, જેનું પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સદસ્ય શાહ પ્રસ્થાન કરવામાં આવેલ છે. સદર સ્વચ્છતા રથ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ઊભો રાખીને એનું પ્રસારણ કરવામાં આવનાર છે.